નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ બે વિષય હિન્દીની સાધીપોથી પૂરવાના છીએ તો ચાલો જોઈએ સ્વાદિપોથ્રી તરફ ચિત્ર કે નીચે નામ લીખીએ ઓર રંગ ભરીએ એટલે કે ચિત્રની નીચે તેમનું નામ લખીને રંગ પૂરવાના છે અહીંયા આપણને ચિત્ર આપ્યા છે તેમાં તમારા મનપસંદ રંગ પૂરીને અહીંયા ઉપર કૌંસમાંથી નામ શોધીને લખવાનું છે તો પેલું ચિત્ર કયું છે કેરી કેરીને હિન્દીમાં શું કહેશું આમ બીજું મછલી મછલીને હિન્દીમાં કહેશું મછલી ત્રીજું ઈટ ઈટને હિન્દીમાં શું કહેશું ઈટ ચોથું ઢીંગલી ઢીંગલીને શું કહેશું ગુડી યા એના પછીનું દાડમ દાડમને શું કહેશું અના ર એના પછીનું આગ આગને શું કહેશું આગ એના પછી શેરડી શેરડીને શું કહેશું ઈખ એના પછી આંબલી આંબલીને શું કહેશું ઈમ લી જોઈએ આગળ ચિત્ર કે સ્થાન પર નામ કર વાક્ય બનાવો ચિત્રની જગ્યાએ નામ લખીને વાક્ય બનાવો અહીંયા આપણને વાક્ય આપેલા છે પણ વચ્ચે ચિત્ર આપેલા છે તો ત્યાં તેનું નામ લખીને વાક્ય બનાવવાના છે પેલું યહ મેરા અહીંયા ચિત્ર કયું છે ઘરનું તો શું લખીશું ઘર હે તો બાજુમાં વાક્ય લખીશું યહ મેરા ઘર હે એવી રીતના બીજું જલમેક અહીંયા ચિત્ર કયું છે કમલ ખીલા હે તો વાક્ય લખીશું જલમે કમલ ખીલા હે ત્રીજું યહ કિસકી ચિત્ર કયું છે ચશ્મા ચશ્મા ને હિન્દીમાં શું કહીશું એનક હે એટલે કે યહ કિસકી એનક હે એના પછીનું ચોથું ટમાટર કા રંગ લાલ હોતા હે કયું ચિત્ર છે ટમાટર તો શું લખીશું ટમાટર કા રંગ લાલ હોતા હે પાંચમું આંગણ મેં ચિત્ર કયું કબૂતર આયા હે આંગણ મેં કબૂતર આયા હે હવે જોઈએ આગળ ચિત્ર કો શબ્દ છોડે એટલે ચિત્રને તેના શબ્દની સાથે જોડો અહીંયા ચિત્ર આપેલા છે ને નીચે તેના શબ્દો છે તેની સાથે જોડવાના છે પહેલું ચિત્ર કુવર કુવરને હિન્દીમાં શું કહેશું ઉર્દુ તો ત્યાં જોડીશું બીજું એનક એનકને શું કહેવાય ચશ્મા તો ત્યાં છોડીશું એના પછીનું ઓન ઓનને શું કહીશું ઓન તો ત્યાં છોડીશું એના પછી એક એકને શું કહીશું એક તો ત્યાં જોડીશું અક્ષરો ક્રમે રક્કર ચિત્રક નામ લીખે અક્ષરોને ક્રમમાં ગોઠવીને ચિત્રનું નામ લખો અહીંયા ચિત્ર આપેલા છે તેમની સામે તેમનું નામ છે પણ કેવું છે ખોટું તો સુધારીને આપણું ફરીથી લખવાનું છે પહેલું કયું છે એરાવત તો અહીંયા શું આપેલું છે વત એરા તો અહીંયા શું લખું સાચું ના એરાવત બીજું મહ પણ અહીંયા શું છે લ મ તો શું લખીશું મહ ત્રીજું છત્રી અહીંયા આપેલું છે તરી છ સાચું શું થશે છ રી ચોથું લડકી તો અહીંયા નામ આપેલું છે ડકી લ સાચું નામ લ ડિનું પાઠશાલા નામ શું આપેલું છે સાલા પાઠ આપેલું છે શું લખવાનું સાચું પાઠ પાઠશાલા અહીંયા બકરી આપેલું છે ખોટું સાચું નામ બકરી હવે જોઈએ આગળ ચિત્ર શબ્દો જોડ ને સાચા શબ્દો સાથે જોડો અહીંયા આપણને ચિત્ર અને તેમની સાથે તેમનો શબ્દ આપેલો છે તેના સાચા શબ્દ સાથે જોડવાનો છે પહેલું ચિત્ર છાકળ છાકળ એટલે કે ઓશ તો અહીંયા આપણે ઓશ સાથે જોડીશું બીજું ચિત્ર સ્ત્રી સ્ત્રી એટલે કે અવર તો ત્યાં છોડીશું એના પછીનું અંગુર અંગુર એટલે કે દ્રાક્ષ તો આપણે દ્રાક્ષને ત્યાં છોડીશું એના પછીનું ઢોલક ઢોલક એટલે કે ઢોલક તો ત્યાં છોડીશું પછી પતંગ પતંગ તો પતંગ તો ત્યાં છોડીશું હવે જોઈએ આગળ ચિત્રકોર દેખકર કર શબ્દપૂર્ણ કી જે ચિત્રને જોઈને શબ્દ પૂર્ણ કરો અહીંયા આપણને ચિત્ર આપેલા છે નીચે તેનો શબ્દ છે એ અધૂરા છે તો તેને જોઈને પૂર્ણ કરવાના છે પેલું ચિત્ર કયું છે ટપાલી ટપાલી હિન્દીમાં શું કહેશું ડાકિયા તો ખાલી જગ્યા કિયા તો અહીંયા શું આવશે ડા ડા યા એના પછી ગણેશ ગ ખાલી જગ્યા સ તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે હણે શબ્દ શું બનશે ગણે સ એના પછી ટમાટર ટ ખાલી જગ્યા ટર ખાલી જગ્યામાં માં શું બનશે ટમા ટર એના પછી કમ લ ક મ અને ખાલી જગ્યા તો શું આવશે લ શબ્દ શું બનશે કમ લ એના પછી બકરી ખાલી જગ્યા કરી શબ્દ શું આવશે બ શું બનશે બી માછલી કો સહી ક્રમે શબ્દ બનાવીએ લીખીએ માછલીમાં આપેલા અક્ષરોને સાચા ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો અને ચિત્રનું નામ લખો અહીંયા આપણને માછલી આપેલી છે એમાં જે શબ્દો છે એ કેવા છે સાચા નથી શું કામે તો કે ઊંધા અને અડાવડા પેલા છે તો સાચો શબ્દ બનાવી અને ચિત્રના નામ લખવાના છે પેલું જોઈએ ન લ તો આપણે નલનું ચિત્ર છે તો કે હા તો ત્યાં લખીશું બીજું પ એવું નામ હોય ન હોય શું હોય તો કે પી તા અહીંયા આપણે કહે છે ચિત્ર તો કે હા તો ત્યાં લખીશું એના પછી તરબું છ આપેલું છે તો કે હા તો ત્યાં લખીશું એના પછી કી બતા તો અહીંયા આપણે ઊંધું નામ છે તો સીધું નામ શું થશે કી બ તો ત્યાં લખીશું એના પછીનું રહી ન તો શું નામ થશે હીર ન તો અહીંયા હિરણ લખીશું તો કે હા હવે જોઈએ આગળ શબ્દ ક પઢો ઓર લીખો એટલે કે શબ્દને વાંચો અને લખો અહીંયા આપણને બાજુ આપેલા શબ્દ બાજુમાં સુંદર અક્ષરે લખવાના છે પેલું પેડ બંદર બેઠા આમ અહીંયા આપણે સુંદર અક્ષરે એ જ શબ્દ ફરીથી લખવાના છે પેડ બંદર બેઠા આમ બીજું તાલી ખેલ કોણ ત્રીજું બાલક આવાસ ડમરો ખુશ ચોથું ગેહુ બાજરી અનાજ સબ્જી પાંચમું દૂધ ગિલાસ પીતા લડકા છઠ્ઠું કમરા ખીડકી છત દીવાર સાતમું રસોઈ થાલી ચૂળા ચાવર જોઈએ આગળ વાક્ય પઢો ઓર કે વાંચ્યોને વાંચો અને લખો પેલું બાળક દૂધ પીતા હે સુંદર અક્ષરે અહીંયા બાજુમાં વાક્ય લખવાના છે બાળક દૂધ પીતા હે એવી રીતે બીજું કોણ તાલી બજાતા હે ત્રીજું ગેહું ખેતમે પકતા હે ચોથું બંદર નાચતા હે मु तालाब में कमल खिला है छठ लड़का दौड़ता है मु गाय घास खाती है आठ मु मैं रोज पाठशाला जाता हो मु मयंक पढ़ाई करता है दस मु माँ रसोई पकाती है जो ये जी चिक

તેના હાથમાં ગાજર અને ફૂલે છે પેલા જોઈએ નામ ફૂલ ગોભી એટલે કે ફૂલે વાર બેંગ ન એટલે કે રીંગ ગાજર ર એટલે કે ગાજર ર પાલ ક એટલે કે પાલ કરચી એટલે કે મર ચૂ અદ્ર ક એટલે કે આ દુ પ્યાઝ એટલે કે ડુંગર રી એટલે કે કાક રી આ લુ તો કે બટાટા હવે જોઈએ વાક્ય પહેલું યહ કરસન ભાઈ હે અહીંયા જો આપણે કીધું છે આ ભાઈ છે એ કોણ છે કરસનભાઈ એટલે કે એ ભાઈ કોણ છે ભાઈ સુંદર અક્ષરે એ જ વાક્ય લખવાનું છે યહ કરસન ભાઈ હે બીજું સબ્જી કી દુકાન હે હવે આપણે જે દુકાન બતાવી છે એ કઈ છે તો કે શાકભાજીની તો કે એને શાકભાજીની દુકાન છે એવી રીતે વાક્ય લખવાનું છે યહ દુકાન બળી હે એટલે આ દુકાન છે એ કેવી છે તો કે બળી એટલે કે મોટી આ દુકાન છે એ કેવી છે મોટી ચોથું દુકાન મેં લવકી ફૂલગોબી પાલક આલુ આદિ હે એટલે દુકાન આપેલી છે એમાં ફુલેવર દૂધી પાલક બટાકા વગેરે શાકભાજી છે કરસનભાઈ તાજી સબ્જી લાતે હે હા કરસનભાઈ છે એ કેવી શાકભાજીઓ લાવે છે તો કે તાજી કરસનભાઈ કે હાથ મેં ગાજર ઓર ફૂલગોભી હે હા હસનભાઈ છે આપણે શું દેખાય છે તો ગાજર અને ફૂલગોબી એટલે કે ગાજર અને છે રોજ હરી ઓર તાજી સબ્જી ખાની ચાહીએ એટલે કે છે કે રોજે આપણે હરી એટલે કે લીલી અને તાજી એટલે કે તાજી શાકભાજી ખાવી જોઈએ હવે જોઈએ આગળ ચિત્ર દેખ કર વાક્ય પઢો ઓર લિખો ચિત્ર જુઓ વાક્ય વાંચો અને લખો અહીંયા આપણને ચિત્રને તેમની સાથે વાક્ય આપેલા છે એ સુંદર અક્ષરે નીચે લખવાના છે પેલું યહ મેરા ઘર હે તો અહીંયા લખીશું યહ મેરા ઘર હે આંગણ મેં યશ ઓર યુગ ખેલતે હે અહીંયા જો આપણે બાળકો રમતા દેખાય છે એટલે કે છે આંગણાની અંદર

મેરે કંધે પર સ્કૂલ બેગ હે મારા ખંભા પર સ્કૂલ બેગ છે યહ મેરે દાદાજી હે તો કે આ મારા દાદાજી છે એવી રીતે અહીંયા લખવાનું છે દાદાજી હરરોજ કહાની સુનાતે હે દાદાજી રોજે મને વાર્તા સંભળાવે છે મેરે દાદાજી બહુત અચ્છે હે મારા દાદાજી ખૂબ જ સારા છે અહીંયા ચોથું બચ્ચે ક્રિકેટ ખેલતે હે બાળકો છે અહીંયા ક્રિકેટ રમતા દેખાય છે સચિન કે હાથમાં બલ્લા હે બલ્લા એટલે કે બેટ એટલે કે છે કે સચિનના હાથમાં બેટ છે સબને સફેદ ગણવેશ પહેના હે બધાએ સફેદ યુનિફોર્મ પહેર્યો છે હવે જોઈએ આગળ ચિત્ર દેખકર કર નામ લીખીએ ચિત્ર જોઈને તેમના નામ ખાનામાં લખો અહીંયા આપણને જો ખાના આપેલા છે એક એક ખાનામાં એક એક અક્ષર લખવાનો છે પહેલું ચિત્ર ઢોલ ક ઢોલ ક બીજું ચીડી યા તો અહીંયા શું લખીશું ચીડી યા એના પછી અજગર અ અજ ગ સાયકિલ સાઈ કી લૂડિયા ગુડ એના પછી બરગદ એટલે કે વડ તો શું લખીશું બ એના પછી પે તો કે પે ર એના પછીનું ચિત્ર કે લે કોષ્ટક મેં દીયે ગયે અક્ષરો ઉપયોગ કર કે શબ્દ બના ઓ કોષમાં આપેલા અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બના હો અહીંયા નીચે તમને કોક્ષમાં અક્ષરો આપેલા છે એના પરથી શબ્દ બનાવવાના છે તો પહેલા કોયડામાં જોઈએ છ આપેલો છે નીચે આપેલું છે ભ ન વ તો પેલો શબ્દ બનશે ભ જ ન બીજો શબ્દ વ ઝ ન એ જ રીતનો અહીંયા આપેલો છે બ નીચે આપેલા છે સ ત ર અને ખ તો બનશે સ ર બ ત બીજો શબ્દ બ ત ખ એ જ રીતને ડી આપેલો છે નીચે આપેલો છે ગુ ચી અને યા તો ચી ડી યા અને બીજો શબ્દ ગુ ડી યા જોઈએ આગળ ચિત્રકો પહેચાન કર ઊંકા નામ લીખો ચિત્રને ઓળખીને તેનું નામ લખો અહીંયા ચિત્ર અને તેમની સાથે તેમના નામ લખવાના છે પેલું ચિત્ર મકાન તો લખીશું મ કા ન બીજું કા ન એ જ રીતે પેલું ચિત્ર મંદિર બીજું સસલું તો તેને શું કહીશું ખ ગો સ હવે જોઈએ આગળ ચિત્ર દેખ કર ઊંકા નામ લીખો ચિત્રને ઓળખીને તેનું નામ લખો અહીંયા કૌશમાં શબ્દ આપેલા છે ને નીચે ચિત્ર છે તો ચિત્રની નીચે તેનું નામ લખવાનું છે પહેલું ચિત્ર ઝાડ ડા તો શું લખીશું ઝાડ ડા બીજું ગાય તો નીચે શું લખીશું ગાય એના પછી ત્રીજું મંદિર તો શું લખીશું મંદિર એના પછી બંદર નીચે શું લખીશું બંદર એના પછીનું ઋષિ તો શું લખીશું ઋષિ એના પછી સૈનિક તો શું લખીશું સૈનિક એના પછીનું પતંગ તો શું લખીશું પતંગ હવે એ આગળ રિક્ત સ્થાને મેં ચિત્રકાર નામ લીખો એટલે કે ચિત્રનું નામ લખી ખાલી જગ્યા પૂર્ણ કરો પેલું યહ મેરા ખાલી જગ્યા હે અહીંયા કયું ચિત્ર આપેલું છે ખર તો શું લખીશું ખર યહ મેરા ખાલી જગ્યામાં ખર હે એ જ રીતનું બીજું સપેરા ખાલી જગ્યા બજાતા હે સપેરા ખાલી જગ્યા બજાતા હે અહીંયા ચિત્ર બિન તો શું લખીશું બીન સપેરા બીન બજાતા હે ત્રીજું સવિતા ખાલી જગ્યા કાટતી હે અહીંયા શું છે કકડી તો શું લખીશું કકડી સવિતા કકડી કાટતી હે પાણી મે ખાલી જગ્યા તેરતી હે અહીંયા શું છે માછલી તો શું લખીશું માછલી પાણી મેં માછલી તરતી હે એના પછી દરવાજે પર ખાલી જગ્યા લગા હે અહીંયા ચિત્ર તાલા તો શું લખીશું તાલા દરવાજે પર તાલા લગા હે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની સાથે આપણે આપણા પ્રથમ સત્રનો કોર્સ અહીંયા જ પૂર્ણ કરીએ છીએ રમતા ભણતા આપણે આ સત્ર ક્યારે પૂરું કર્યું એની ખબર જ ના પડી ખરું ને બાળકો આ સાથે આપણે આપણું પ્રથમ સત્ર અહીંયા જ પૂર્ણ કર્યું મને આશા છે કે તમે આ બધા પેજનો વિડીયો ખૂબ સારી રીતે આવડી ગયો હશે અને હા તમે આ બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર ફરીથી જોઈને રિવિઝન પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હસ વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર